આ રેલવે ટ્રેક પર પસાર થતી કોલસી ભરેલ ગુડ્સ ટ્રેનમાંથી કોલસીની ચોરી રેલવે તંત્રની મિલીભગતથી થાય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ નગરના મધ્ય વિસ્તારમાંથી બ્રોડગેજ રેલવે ટ્રેક પસાર થાય છે. ભરૂચના શક્તિનગર રેલવે ગરનાળા પરથી પણ આ બ્રોડગેજ રેલવે ટ્રેક પસાર થાય છે. ભરૂચ અને દહેજને જોડતા આ બ્રોડગેજ રેલવે ટ્રેક પર કોલસી ચોરીનું મસ્ત મોટું કૌભાંડ ચાલે છે. શક્તિનગર ગરનાળા પરથી પસાર થતા બ્રોડગેજ ટ્રેક પર જ કોલસી ભરેલ ગુડ્સ ટ્રેન કેમ લાંબો સમય ઊભી રહે છે આ બાબત અંગે ચોંકાવનારી વિગત જાણવા મળી રહી છે. કોલસી ચોરીનું મસ્ત મોટું કૌભાંડ કેવી રીતે ચાલે છે તે અંગેની વિગત જોતા રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. કોલસી ભરેલ ગુડ્સ ટ્રેન ચોક્કસ જગ્યાએ ઊભી રહે છે. એન્જિન ડ્રાઈવર વિના કારણે ટ્રેન ઊભી કરી દે છે, જેમાં ગાર્ડની પણ મિલીભગત સ્પષ્ટ જણાય છે. કોલસી ભરેલ ગુડ્સ ટ્રેન ઊભી રહેતા જ કેવી પ્રવૃત્તિ થાય છે તે જુઓ. ટ્રેનના દરેક વેગન પર પાવડા સાથે વ્યક્તિઓ કોલસી વેગનની બહાર નાખે છે, જ્યાં ચાદર પાથરવામાં આવેલી હોય છે. ચાદર પર કોલસીનો જથ્થો ભેગો થતાં કોલસી ચોરો કોલસીને વગે કરે છે. દરરોજ ખૂબ મોટી માત્રામાં કોલસીની ચોરી થાય છે, તે અંગે જવાબદાર કોણ? આ સાથે ગુડ્સ ટ્રેન ઊભી હોય અને કોલસી ઉલેચાતી હોય ત્યારે કોઈ વ્યક્તિને હાઈ ટેન્શન વીજ વાયરનો કરંટ લાગે તો તેને માટે કોણ જવાબદાર? કોલસી કૌભાંડ કેવી રીતે થાય છે? કોણ અને કયા મોટા માથા